હવે વાત કચ્છની કરીએ. કચ્છ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના સમાચાર છે. અબડાસાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ધોધમાર વરસાદની વિગતો છે. માંડવીના નીચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હોવાની જાણકારી છે. કચ્છમાં એક વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ છે, જેની અસર સીધી રીતે ત્યાં જોઈ શકાય છે. કચ્છના અલગ અલગ જિલ્લાઓ અને જે ગ્રામ્ય વિસ્તારો છે, તાલુકાઓ છે, ત્યાંથી વરસાદની વિગતો છે. જય, અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે. જય, કચ્છમાં વરસાદને લઈને શું જાણકારી? ચોક્કસ વિધિ, આમ તો કચ્છમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે તે ખૂબ જ ગોરંભાયો છે, પરંતુ વરસાદ ક્યાંય ક્યાંક પડતો નહોતો, પરંતુ આજે વહેલી સવારથી જે રીતે સમગ્ર કચ્છ જિલ્લામાં વરસાદી વાતાવરણ છે તે ફરી સર્જાયું છે, અને તેમાં સૌથી વધુ અસર છે તે માંડવી અને અબડાસા વિસ્તારમાં જોવા મળી છે. ખાસ કરીને જોઈ શકાય છે કે માંડવીમાં જે રીતે વહેલી સવારે વરસાદ પડ્યો હતો, તેને કારણે મુખ્ય બજારો છે તેની શેરીઓમાંથી પાણી વહી નીકળ્યા હતા. આવી સ્થિતિ કંઈક અબડાસાના ગામોની છે. અબડાસાના કોઠારા, મોથડા સહિતના ગામો છે ત્યાં પણ સારી માત્રામાં વરસાદ પડતા ગામની જે શેરીઓ છે તેમાંથી વરસાદ છે તે વરસાદી પાણી છે તે વહી નીકળ્યા હતા. અત્યારે સત્તાવાર આંકડાઓની વાત કરવામાં આવે તો માંડવી અને ભચાઉ વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદ આજ વહેલી સવારથી નોંધાયો છે, પરંતુ ખાસ કરીને કચ્છના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં સતત અંધાધાર વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક ફરી કચ્છમાં વરસાદી વાતાવરણ છે તે જામ્યું છે. ઓકે, જય, આભાર આ જાણકારી બદલ. તો અમારા સંવાદદાતા કચ્છમાં વરસાદને લઈને વિગત આપી રહ્યા છે. માંડવી અબડાસા તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદના સમાચાર. આપને કહી દઈએ કે કચ્છમાં ધોધમાર વરસાદ થતાં તેની સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ખીરસરા વિંજાણ ગામની નદીમાં પાણીમાં ટેમ્પો તણાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ટેમ્પો પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે જાણે ફસાઈ ગયો છે. આપ જુઓ, રાહતની વાત એ છે કે જાનહાની નથી થઈ. ટેમ્પો તણાયાના દ્રશ્યો કચ્છથી સામે આવ્યા છે. વાત સાબરકાંઠા.